નમસ્કાર, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. આજે નવલી નવરાત્રિના પાંચમા નોરતે આપણે માળિયા તાલુકાના મોટા ભેલા ગામે આવ્યા છીએ, ત્યારે અહીંયા ગરબીનું કેવું આયોજન છે માતાજી પાસે જાણીશું. સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. આપણે અહીંયા ગરબી કેટલા વર્ષથી થાય છે, શું કહે છે? બોલો. શિવ શક્તિની જય, સદગુરુદેવ કી જય, ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. હર ભીડભંજન મહાદેવ આશ્રમમાં અમે બંને સંન્યાસની જયશ્રી મયા તથા દયામય 35 વર્ષથી અહીંયા ગરબીનું આયોજન કરેલું છે. અને અહીંયા તો જંગલ હતું, એમાં મંગલ શિવશક્તિની કૃપાથી આ ધામ બની ગયેલું છે. અને દીકરીઓ બહેનો બધા ફ્રી ઓફ આવે છે, પ્રેમથી આખા ગામની બહેનો દીકરીઓ લે છે અને પ્રેમથી માતાજીના ગરબા ગાય છે. અને આપ સૌ અહીંયા પધાર્યા અને અમારા આશ્રમ વિશેની જે માહિતી મેળવો છો, જોઈ નિહાળી આનંદ અનુભવો છો, એ બદલ આપ સૌને ધન્યવાદ. જય ભગવાન, જય માતાજી. કેટલી કેટલી બહેનો અહીંયા રાસ લેવામાં આવે છે, નવરાત્રિ દરમિયાન ક્યાં ક્યાં કાર્યક્રમો હોય છે? હા, અમારે આમ તો આખા ગામની બહેનો દીકરીઓ આવે છે. 24 દીકરીઓએ ટ્રેનિંગ લીધેલી છે અને બીજા આખા ગામની બહેનો, કોઈનું લિમિટ હોતું નથી, 50, 100, 150 સુધી પહોંચી જાય છે. અમાર વિશેષ તો બીજું કંઈ નહીં, પ્રસાદી, નાસ્તા અને બસ 2 કલાક અમે લઈએ છીએ. કારણ કે અહીંયા સાધના માટેનું જ અમારી આ ભૂમિ છે, એટલે અમારે સાધનાનો સામ સાચવવાનો હોય એટલે 2 કલાક જ અમે કરીએ છીએ. હા, 9 થી 11. હા, 2 કલાક જ અહીંયા ગરબા લેવામાં આવે છે અને માતાજીની આરાધના કરવામાં આવે છે. આમ તો મોટાભાગના અહીંથી પરિવારો જનો જે છે તે મોરબી તરફ પ્રયાણ કર્યા છે, પણ આમ છતાં પણ અહીંયા જે માતાજીએ જે છે 35 વર્ષથી આ પોતાની અહીંયા સાધના કરે છે અને આવી રીતે 35 વર્ષથી અહીંયા ગરબીનું આયોજન કરે છે. અને ગામની બહેનો જે છે, બાળાઓ છે, તે અહીંયા આવી અને માતાજીની આરાધના કરે છે. નવી અપડેટ સાથે ફરીથી મળીશું, ત્યાંથી જોડાઈ રહેજો. મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર.